and standard 7 subject English 1. सेलिब्रेशन माटे थोड़ी फूड आइटम पण लीधी।
Kitty, so you wear new clothes on Durga Puja? Do you enjoy decorating on Durga Puja? કે તમે નવા નવા કપડાં પહેરો દુર્ગા પૂજામાં, નવું બધું શણગારો દુર્ગા પૂજામાં? કવિતા, યસ, વી એન્જોય ડેકોરેટિંગ એન્ડ વી એન્જોય ફૂડ ટુ. હવે બધું શણગારીએ અને ખાવામાં પણ અમને મજા આવે. યુ નો બેંગાલ ઇઝ ફેમસ ફોર સ્વીટ્સ. બેંગાલ શેના માટે ફેમસ છે? મીઠાસ, મીઠાઈ માટે, સ્વીટ્સ માટે. વી ઇટ રસગુલ્લો, અમે જમીએ રસગુલ્લા, સ્વદેશ, પીઠા, કલાકંદ એન્ડ મેની મોર સ્વીટ્સ. આ બધી સ્વીટ્સ છે, મીઠાઈના નામ છે. કેતી, યસ, બેંગાલ, બેંગાલીઝ હેવ સ્વીટ્સ. બેંગાલી પણ સ્વીટ મીઠા હોય છે. ડુ યુ ઓલ્સો હેવ ફેસ્ટિવલ્સ? કવિતા, યસ, વી ડુ હેવ ફેસ્ટિવલ્સ. અવર પૂજા પંડાલ્સ આર ડેકોરેટિવ એન્ડ હ્યુજ. મોટું હોય છે પંડાલ એમના, જે બાંબુથી બનેલા હોય છે, વાંસના લાકડાથી કપડાંથી બનેલા હોય છે. મોટા મોટા પંડાલ હોય, દુર્ગા માતાની મોટી મૂર્તિ હોય, એની બધા પૂજા કરતા હોય છે. તે આર મેડ ઓફ બાંબુ એન્ડ ક્લોથ્સ. There are temporary temple mandir hoy che. We put huge idol of Durga in the pandal. Mota Durga mata pandal ma hoy che. People stand in a long queue to see the Durga idol. Durga mata ne jo people lambi queue ma hoy che. Kethi, where this સાઉન્ડ્સ લાઈક ગણેશ મહોત્સવ. એ ગણેશ મહોત્સવ જેવું હોય છે. ગણેશ મહોત્સવ પણ એવું હોય ને કે મોટા પંડાલ હોય, ગણપતિ દાદાની મૂર્તિ લાવે, પછી પૂજા કરે ને થોડા દિવસ પછી એમને પાણીમાં પથરાઈ દે, બરાબર? આ પણ એવું જ હોય છે. કવિતા, યુ આર ક્વાઇટ રાઇટ. તું સાચું કહે છે. ઇન્ડિયા ઇઝ વન મેની વે વિવિધા વિવિધતામાં એકતા. ઇન્ડિયામાં વિવિધતામાં એકતા જોવા મળે છે. કેતી, હાઉ લવલી એન્ડ ટુ યુ ઇમર્સ ધ દુર્ગા પૂજા આઈડોલ લાઈક ગણેશ આઈડોલ. કવિતા, યસ, વી ઓલ્સો ઇમર્સ ધ દુર્ગા પૂજા આઈડોલ. ડ્યુરિંગ ઇમર્શન પ્રેશન્સ વી પ્રેઝન્સ વી ચેન દુર્ગા માતા કી જય એન્ડ લોકો શું બોલતા હોય છે? દુર્ગા માતા કી જય. અને બીજું બોલતા હોય છે તો દુર્ગા માતા કી જય એન્ડ શું કહે છે? કે વોટ ડઝ ધેટ મીન્સ? કવિતા, મીન્સ ઇટ વિલ હેપન અગેન નેક્સ્ટ યર. આનાથી વધારે સારું બીજા વર્ષમાં થાય. કેતકી, લા. કવિતા, ધીસ ઓલ્સો સાઉન્ડ્સ મીનિંગ ફેમિલિયર. કવિતા, યસ ડિયર, ઇઝ હેફરન્સ અગેન્સ્ટ દેટ ઇન્ડિયન કલ્ચર ઇઝ ઓલ્સો ઇન વન ફ્રોમ અરુણાચલ પ્રદેશ ટુ ગુજરાત. કેતકી, વિલ યુ સેન્ડ મી ધ photographs of this beautiful festival? Kavita, why not? I will send the photographs with Bengali sweets. Kitki, that is a very sweet of you. Kavita, love, you are welcome. Jo e purutoyu. Have activity 9. Here are some questions for me, my sister and my cow. All the questions are mixed up. Separate them in the appropriate table. I, my sister, my cow. તો આપણે એને વર્ગીકરણ કરવાનું છે. શું થયો એનો અર્થ? વર્ગીકરણ કરો.
Maroon eye. My sister. My car. Peluche. Does it give milk every day? तो कौन आपे cow? तो आप ये मार लगी सो. Sorry. Do you sing in the bathroom? Do it. Grass. So grass for kai come. Don't it does it. Eat. Grass. Do you like maths? You are a clapper. Does it know you? Does it know you? तो आप से कहो. Do you wake up 3-4-7 o'clock? I am house. Do you play the guitar? Do you like cats? Do they easily get annoyed? Do they love you? And your sisters che, le bow che. Do they? Do they go watch an emergency? Go to the beauty parlor. Do it sleep at night? Ek vachan manav se doesn't che to doesn't it sleep at. Doesn't it love its brown coat? હવે આમાં તમને ખબર પડી કે આમાં આ ને આમાં કેવી રીતે આવ્યું એ કઈ રીતે ખબર પડે તો જો આમાં આઈ માય સિસ્ટર્સ એસ છે એટલે શું છે બહુવચન
बराबर माय काउ कौन छे तीजो पुरुष एकवचन कौन छे तीजो पुरुष एकवचन हाई कौन छे बीजो आ पहलो पुरुष एकवचन अने माय सिस्टर तीजो पुरुष बहुवचन आटली खबर पड़ी હવે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે શું આવે ડસ 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 એટલે આપણે એ બધા ડસ ના વાક્ય લખીએ બરોબર ગુજરાતી કરતા આપણને કદાચ ના ફાવતું હોય અને એમાં પ્રોબ્લેમ થાય તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ ડસ વાળા વાક્ય આપણે અહીંયા લખ્યા કેમ કેમ કે માય ખાવ ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડસ વાળા કા બધા વાક્ય અહીંયા લખ્યા અને આમ ગુજરાતી કરતા ફાવતું હોય તો ઈઝી છે શું લખ્યું છે ડસ ઇટ લવ Does it love its calf? Calf. એના વાછડાને પ્રેમ કરે છે. કરે છે. Does it sleep at night? એ રાતે સૂઈ જાય છે. Does it know you? એ તમને ઓળખે છે. Does it eat grass? એ grass એટલે કે ઘાસ ખાય છે. Does it give milk every day? દૂધ દરરોજ આપે છે. બરોબર. એટલે આ બધા કાઉ માટેના વાક્ય છે. અને એમે જો આપણને ખ્યાલ ના આવે તો ત્રીજો પુરુષ એકવચનમાં ડસ ડસ લખ્યું હવે આમાં આ બહુવચન છે એટલે ધે વાળા વાક્ય આપણે અહીંયા લખીએ આઈ જોડ તો ધે વાળા વાક્ય આવે ને આઈ એટલે એકવચન એટલે એમાં નામ એટલે ધે વાળા વાક્ય આપણે આમાં લખીએ અને આ યુ યુ આ ત્રીજો આ પહેલો પુરુષ છે એટલે ડુ ડુ વાળા વાક્ય આપણે અહીંયા લખીએ અહીંયા ટુ છે જો તમે એમ કહો કે મેમ અહીંયા ટુ છે અહીંયા ડુ છે પણ અહીંયા શું છે બહુવચન દે કેવું છે બહુવચન અને આ સિસ્ટર કેવી હોય બહુવચન બહુવચન એટલે તો સિસ્ટર્સ લખ્યું છે આ રીતે વર્ગીકરણ કર્યું બરાબર ચલો લખો સેફટી
સુઈ શકીએ છીએ બીકોઝ ધ સોલ્જર પ્રોટેક અવર બોર્ડર. સોલ્જર સૈનિકોએ આપણી બોર્ડરને પ્રોટેક્ટ કરે છે, બરાબર. ઇન ધીસ વે અવર લાઈફ બીકમ ઇઝી. આ બધાના લીધે આપણી લાઈફ ઇઝી થઈ ગઈ છે. આસ્ક ફાઇવ ક્વેશ્ચન ટુ યોર ફ્રેન્ડ્સ એન્ડ ગેટ ધ આન્સર, બરાબર. ક્વેશ્ચન, ડઝ ધ બાર્બર કટ અવર હેર? યસ હી ડઝ. ક્વેશ્ચન, ડઝ ધ કોબલર બ્રિંગ અવર લેટર્સ? નો હી ડઝન્ટ. હવે પાંચ ક્વેશ્ચન આન્સર તમારે બનાવવાના છે. તો ડઝ ધ ડૉક્ટર, સૌથી પહેલેથી બનાવીએ તો ડઝ ધ ફાર્મર ગ્રોઝ ગ્રેન એન્ડ વેજીટેબલ્સ? યસ હી ડઝ. સેકન્ડ, ડઝ ધ બાર્બર ગ્રોઝ ગ્રેન્સ એન્ડ વેજીટેબલ્સ? નો હી ડઝન્ટ, બરાબર. થર્ડ, ધ ટેલર ટીચીસ અવર ક્લોથ? યસ, બરાબર. ડઝ ધ ટેલર સ્ટિચીસ અવર ક્લોથીસ? યસ હી ડઝ. અથવા ચોથું, ડઝ ધ કોબલર મેડ્સ ધ શૂઝ? યસ હી ડઝન્ટ, બરાબર. આ રીતે તમે બીજા ક્વેશ્ચન આન્સર જાતે બનાવી શકો છો. ઓકે, એક્ટિવિટી 11. ડુ યુ નો યોર હેન્ડ્સ? હાઇજેનિક સ્ટોર પુટ રાઇટ માર્ક ઇન ધ એપ્રોપ્રાઇટ બોક્સ એન્ડ કાઉન્ટ યોર સ્કોર, બરાબર. ચલો, ફાઇવ પોઈન્ટ ઓફ ઓલવેઝ, જો ઓલવેઝમાં રાઇટ કરશો તો ફાઇવ પોઈન્ટ મળશે. સમટાઈમમાં ટુ પોઈન્ટ અને ઝીરો પોઈન્ટ છે ને એવા. તમારે જાતે રાઇટ કરવાનું કે આ કરો છો, છેલ્લે તમે પોઈન્ટ ગણી લેજો. હું કરું છું ત્રણ, તમને પેજ નંબર 15 ઉપર ત્રણ ખાના આપ્યા છે, બરાબર. ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર લંચ એન્ડ ડિનર? જમ્યા પહેલાંને ડિનર અને લંચ, સવારનું જમતા પહેલાં ને સાંજનું જમતા પહેલાં તમે તમારા હેન્ડ વોશ કરો છો, હાથ ધોવો છો? ઓલવેઝમાં હોય તો ઓલવેઝમાં ટીક કરો, સમટાઈમમાં હોય તો સમટાઈમમાં ટીક કરો, અને નેવર કોઈ દિવસ નહીં એમને મોઢામાં નાખો છો તો એમાં ટીક કરો, બરાબર. સ્કોર પછી કરીશું. ડુ યુ વોશ યોર ફેસ હેન્ડ્સ એન્ડ ગેટ લેગ્સ આફ્ટર પ્લે? પ્લે એટલે રમીને, રમીને આવો છો પછી તમારા હાથ મોઢું હાથ પગ ધોવો છો? ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ અ પેટ? પેટ એટલે નાનું ગલુડિયું હોય, બરાબર, કોઈનું પપ્પી હોય, કોઈનું કિટન હોય, કે કોઈ પણ બી કોઈનું બચ્ચું હોય, એને રમાડ્યા પછી તમે તમારા હાથ વોશ કરો છો? ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર યુઝિંગ ધ ટોયલેટ? ટોયલેટમાં જાઓ છો એના પછી તમે તમારું હાથ ધોવો છો? ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર પોલિશિંગ યોર શૂઝ? તમારા શૂઝને પોલિશ કરો છો પછી તમારા હાથ ધોવો છો? ડુ યુ વોશ યોર હેન્ડ વિથ સોપ? સોપ સાબુથી હાથ ધોવો છો? ડુ યુ રબ યોર હેન્ડ ફોર 20 સેકન્ડ વેન યુ વોશ યોર હેન્ડ? જ્યારે તમારા વોશ હેન્ડ વોશ કરો છો, રબ, રબ એટલે ઘસવું, રાઈટ, ઘસો છો તમારા 20 સેકન્ડ સુધી હાથ. ડુ યુ ડ્રાય યોર હેન્ડ વિથ અ ક્લીન ટોવેલ? ક્લીન ટોવેલ એટલે ચોખ્ખા રૂમાલથી કે નેપકિનથી તમારા હાથ લૂસો છો, કે એઝ યુઝ્યુઅલ હાથ ધોયા પછી કપડે લૂસી દો છો? ઘણાને આદત હોય હાથ ધોયા પછી કપડે લૂસી દે. ડુ યુ વોશ યોર હેન્ડ બિફોર ઓપનિંગ ફ્રીજ? ફ્રીજને ઓપન કર્યા પછી. ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર બોઇંગ યોર નોઝ? નાક ખંખેર્યા પછી હાથ ધોવો છો? પછી ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર અરેન્જ યોર બેગ? તમારી બેગ અરેન્જ કર્યા પછી, ગોઠવ્યા પછી. ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ અ સિક પર્સન? સિક અજાણ્યા તાવવાળા પર્સનને, પેશન્ટને, પર્સનને અડ્યા પછી હાથ ધોવો છો? ડુ યુ વોશ યોર હેન્ડ આફ્ટર ટચિંગ ડર્ટી પ્લેસ? ગમે તેવી જગ્યા, ગંદાથી જગ્યાને અડ્યા પછી હાથ ધોવો છો? ડુ યુ રાઇઝ યોર હેન્ડ વેલ વાઇલ વોશિંગ હેન્ડ?
Do you wash your hand after cutting nail? Nail cut કર્યા પછી હાથ ધોવો છો? તો આમાં હા તેના પોઈન્ટ તમારે કાઉન્ટ કરવાના. જેટલા પોઈન્ટ વધારે હશે એટલા ચોખ્ખા તમે છો, જેટલા પોઈન્ટ ઓછા એટલામાં તમારી ગંદકી ભરેલી છે અને આ ગંદકી હવે સારી નહીં ભાઈ. કોરોના કાળમાં ચોખ્ખા થઈ જાઓ બરાબર. સાથે પીરિયડ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં યુનિટ 6 સ્ટાર્ટ કરીશું. હરિ ઓમ.